Hello students, welcome again to the new topic of binomial theorem. This is the video of binomial theorem part 4. Let's start. હવે આપણે આ વિડિયોમાં મિડલ ટર્મ ઓફ બાયનોમિયલ એક્સપેન્શન એ મેથડ ઉપર ડિસ્કશન કરશું અને એના ફોર્મ્યુલા શું યુઝ કરવાના છીએ, ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરશું, બધું આપણે આ વિડિયોમાં જોવાના છીએ. તો સૌથી પહેલા મિડલ ટર્મ આપણે ફાઇન્ડ કરવાનું હોય ઓફ બાયનોમિયલ એક્સપેન્શન માટે, તેના બે ફોર્મ્યુલાસ હશે મિડલ ટર્મ માટેના. કયા કયા? વેન એન ઇઝ ઇવન, ઇવન નંબર હોય એન ત્યારે, અને વેન એન ઇઝ ઓડ, એનની વેલ્યુ ઓડ હોય મીન્સ 1, 3, 5 હોય, ઇવન હોય મીન્સ 2, 4, 6 હોય. તો ફર્સ્ટ વન ઇઝ વેન એન ઇઝ ઇવન, જ્યારે એન ઇવન હોય મીન્સ 2, 4, 6 હોય, ત્યારે મિડલ ટર્મ શું હશે? એન બાય 2, પહેલા જે એન તમને આપેલું હોય બાયનોમિયલ એક્સપેન્શનનું એન, એનો ડિવાઈડ બાય 2 કરવાનું, પ્લસ 1th ટર્મ જે વેલ્યુ મળે એમાં પ્લસ 1 કરી દેવાનું, એ તમારું મિડલ ટર્મ હશે. બરાબર? હવે એન ઓડ હોય ત્યારે, એન ઓડ હશે ત્યારે બે મિડલ ટર્મ મળશે. તો એમાં તમારે શું કરવાનું કે એન જે તમને આપેલું હોય બાયનોમિયલ એક્સપેન્શનનું, તો એનો એન પ્લસ 1 કરવાનું પહેલા, પછી ડિવાઈડ બાય 2, પછી સેકન્ડ માટે એન પ્લસ 3 કરવાનું, 1 કરવાનું પછી 3 કરવાનું, એન પ્લસ 1 ડિવાઈડ બાય 2 એન્ડ એન પ્લસ 3 ડિવાઈડ બાય 2. તો જ્યારે એન ઓડ હશે મીન્સ 1, 3, 5 હશે, ત્યારે તમારે મિડલ ટર્મ 2 ફાઇન્ડ કરવાના રહેશે, અને એન ઇવન હશે ત્યારે એન મિડલ ટર્મ 1 જ ફાઇન્ડ કરવાનું રહેશે. બરાબર? તમે આપણે કયો ફોર્મ્યુલાનો યુઝ કરવાના છીએ? વિડિયો નંબર 3માં જે ફોર્મ્યુલા આપણે યુઝ કર્યું છે જનરલ ટર્મ માટેનું, એ જ ફોર્મ્યુલા આપણે આમાં યુઝ કરવાના છીએ. તો વી કેન નાઉ ફાઇન્ડ અ મિડલ ટર્મ યુઝિંગ ધ જનરલ ટર્મ ફોર્મ્યુલા બાયનોમિયલ એક્સપેન્શન. શું ફોર્મ્યુલા હતું? PR પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ NCR એક્સ કી પાવર એન માઇનસ આર ઇન્ટુ એ કી પાવર આર, એ ફોર્મ્યુલાનું આપણે આમાં યુઝ કરવાના છીએ. ક્વેશ્ચન નંબર 1, ઓબટેન્ડ ધ મિડલ ટર્મ ઇન ધ એક્સપેન્શન ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ કી પાવર 6. સૌથી પહેલા તમારે શું જોવાનું રહેશે? જે ઘાત આપેલી છે, પાવર આપેલી છે, એ ઇવન છે કે ઓડ છે. તો હિયર સૌથી પહેલામાં ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા હશે? 7 ટર્મ્સ આવશે. આ જે પહેલી લાઈન હું લખી છે ક્વેશ્ચનમાં, એ તમને લાગે કે તમારે તમને કન્ફ્યુઝન થાય છે તો તમે નહીં લખો તો એ ચાલશે, હું લખી દીધું છે, તમારે લખવાની જરૂર નથી. નો લખવું હોય તો લખશો તો સારું છે. તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? હિયર એન ઇઝ ઇક્વલ ટુ 6, એનની ઘાત કેટલી આપેલી છે? 6 આપેલી છે, અને 6 શું છે? ઇવન નંબર છે. બરાબર? તો દેન મિડલ ટર્મ, હવે ઇવન નંબર હતું તો મિડલ ટર્મ માટે શું હતું? કે ડિવાઈડ બાય 2 કરવાનું પછી પ્લસ 1 કરવાનું, તો એન બાય 2 પ્લસ 1th ટર્મ, તો 6 બાય 2 પ્લસ 1th ટર્મ, તો 6 બાય 2 મીન્સ 3, 3 પ્લસ 1th ટર્મ, તો 3 પ્લસ 1 મીન્સ 4th ટર્મ. તો આ જે એક્સપેન્શન છે બાયનોમિયલ એક્સપેન્શન, એમાં આપણે 4th ટર્મ ફાઇન્ડ કરશું તો એનું એક્સપેન્શનનું શું થશે? મિડલ ટર્મ્સ હશે, મિડલ ટર્મ હશે. બરાબર? તો નાઉ વી નો દેટ ધ જનરલ ફોર્મ્યુલા ઓફ ધ બાયનોમિયલ એક્સપેન્શન ઇઝ TR પ્લસ 1 NCR એક્સ કી પાવર એન માઇનસ આર ઇન્ટુ એ કી પાવર આર, અને ઇક્વેશન નંબર 1 નામ આપી દેવાનું. હવે કયો ટર્મ ફાઇન્ડ કરવાનું છે તમારે? 4th ટર્મ. તાર બરાબર શું લેશો તમે? 3, પછી એક્સ બરાબર એક્સ સ્ક્વેર, એ બરાબર માઇનસ 1 અપોન 6 એન્ડ એન બરાબર 6, બધી વેલ્યુઝ આમાં મૂકી દો. આર બરાબર 3, એન બરાબર 6, એક્સ બરાબર એક્સ સ્ક્વેર એન્ડ એ બરાબર માઇનસ 1 બાય એક્સ, આ બધી વેલ્યુ સેમાં મૂકવાની. ઇન ઇક્વેશન નંબર 1 વી ગેટ T3 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 63, એક્સ સ્ક્વેર ની પાવર 6 માઇનસ 3, માઇનસ 1 અપોન એક્સ કી પાવર 3.
तो 6 અહીંયા શું આવી જશે t4 આપણે t4 જ ફાઇન્ડ કરવાનો છે ને મિડલ ટર્મ માટે 6c3 ની વેલ્યુ 20 x² की पावर 3 -1 की पावर 3 x² આ જો 2 into 3 x² નું તમે 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે તમને x^6 -1 upon x ને 3 ટાઈમ્સ 3 વખત ગુણાકાર કરશો મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે તમને -1 upon x³ હવે x ને તમે 6 ટાઈમ લખો અને છેદમાં x ને 3 ટાઈમ લખશો એટલે તમારે 3x કેન્સલ થઈને x³ મળી જશે બરાબર તો વેલ્યુ તમારી આવશે -20x³ આ તમારું શું થયું મિડલ ટર્મ થયું બરાબર આ સેની માટેનો ક્વેશ્ચન હતો એ ઇવન નંબર માટેનો ઇવન નંબરમાં તમારે એક જ મિડલ ટર્મ આવશે હવે એક એક્ઝામ્પલ આપણે ઓડ નંબર માટે જોઈ લઈએ Obtained the middle term in the expansion of 2x upon 3 minus 3y upon 2 की power 9 जो 9 આવી ગયું છે means odd number છે બરાબર તો આપણે first line તો આમાં લખવાની નથી તમને confusion નો થાય એટલા માટે હું તમને ના પાડું છું આમાં ખાલી એ લખેલું છે કે જે આ expansion છે તેમાં જ્યારે આપણે expansion કરશું તો કેટલા number of terms આવશે કે એનો મિડલ ટર્મ આપણે ગોતી છે તેમાં 10 ટર્મ્સ આવશે બરાબર તો અહીંયા n ની વેલ્યુ કેટલી છે 9 છે મીન્સ ઓડ નંબર છે ઓડ નંબર માટે મિડલ ટર્મ્સ કેટલા હતા 2 હતા તો આપણે 2 2 મિડલ ટર્મ આપણે ફાઇન્ડ કરવાના રહેશે ધેન મિડલ ટર્મ ફોર્મ્યુલા શું હતું n+1/2 એન્ડ n+3/2 તો જોઈ લઈ પહેલા n+1 વાળું n+1/2 with term n ની વેલ્યુ 9 9+1/2 means 10/2 શું આવશે વેલ્યુ ફિફ્થ ટર્મ પહેલો મિડલ ટર્મ કયો થયો ફિફ્થ પછી સેકન્ડ માટે જોઈ લઈએ n+3/2 means 9+3/2 તો 12/2 વેલ્યુ મેળી 6 તો સેકન્ડ ટર્મ કયો થયો સિક્સ્થ ટર્મ તો फिफ्थ टर्म एंड सिक्स टर्म आपणे बे बे टर्म्स फाइंड करवाना रहेशे आ बायनोमियल एक्सपेंशन माटे नाउ वी नो दैट जनरल टर्म फॉर्मूला बायनोमियल एक्सपेंशन इज सु फॉर्मूला छे tr+1 इज इक्वल टू ncr x की पावर n माइनस r इनटू a की पावर r इक्वेशन नंबर 1 अबे r बराबर સૌથી પહેલા ફિફ્થ ટર્મ ફાઇન્ડ કરવાનું હતું તો r ની વેલ્યુ શું લેવાની 4 n બરાબર શું આપેલું છે 9 x ની વેલ્યુ 2x/3 એન્ડ a ની વેલ્યુ -3/2 આ બધી વેલ્યુઝ તમારે સેમાં મૂકી દેવાની ઇન ઇક્વેશન 1 વી ગેટ તો t4+1 9c4 2x/3 કી પાવર 9 -4 -3y/2 કી પાવર 4 તો 9c4 ની વેલ્યુ 126 2x/3 કી પાવર 5 -3y/2 કી પાવર 4 હવે 126 ને એમનેમ રાખો આ 2x/3 છે એને 5 ટાઈમ મલ્ટીપ્લાય કરવાનું છે 5 વખત ગુણાકાર કરવાનું તો વેલ્યુ મળશે તમને 32x કી પાવર 5/243 સિમિલરલી એવી જ રીતે 3y-3y/2 નો તમારે કેટલી વખત મલ્ટીપ્લાય કરવાનું 4 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરવાનું તો વેલ્યુ મળશે તમને 81y^4/16 હવે ત્રણે ત્રણ જે વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી બધાનું જ મલ્ટીપ્લાય કર દો તો જો 126 આમાં બધા નંબર્સ લીધા ઇન્ટુ 32 ઇન્ટુ 81 નીચે 243 ઇન્ટુ 16 અને 12 શું નીકળું બ્રેકેટની 12 x की पावर 5 y की पावर 4 આ ત્રણ નું મલ્ટીપ્લાય કર્યું એટલે વેલ્યુ મળી 326592 અપોન માં વેલ્યુ નું મલ્ટીપ્લાય કર્યું એટલે 3888 હવે ડિવાઇડ કરી દો એટલે વેલ્યુ તમને મળી 84 x की पावर 5 y की पावर 4 આ તમારું ફર્સ્ટ મિડલ ટર્મ મળ્યું કયો ફિફ્થ ટર્મ મળ્યું t5 હવે બીજો મિડલ ટર્મ કયો હતો 6 ટર્મ હતું બરાબર તો એની માટે આપણે શું કરશું
6 લેવાનું છે એટલે r ની વેલ્યુ 5 લેશું. સિમિલરલી પુટ r ઇઝ ઇક્વલ ટુ 5. બાકી n x અને a ની વેલ્યુ તો સેમ રહેશે, ખાલી r ની વેલ્યુ ચેન્જ થશે. n ઇઝ ઇક્વલ ટુ 9, x ઇઝ ઇક્વલ ટુ 2x અપોન 3, a ઇઝ ઇક્વલ ટુ -3y અપોન 2. આ બધી વેલ્યુ સેમ મૂકી દેવાની. ઇન ઇક્વેશન 1 વી ગેટ t5 + 1 is equal to 9c5 2x upon 3 की पावर 9 minus 5 minus 3y upon 2 की पावर 5. तो t6 is equal to 9c5 नी वैल्यू 126, 2x upon 3 की पावर 4 minus 3y upon 2 की पावर 5. अबे 126 ने एमनम राखो, 2x upon 3 ને કેટલી વખત મલ્ટીપ્લાય કરવાનું છે? 4 ટાઈમ. તો વેલ્યુ મળશે તમને 16x કી પાવર 4 upon 81. સિમિલરલી -3y upon 2 નું કેટલી વખત ટાઈમ્સ મલ્ટીપ્લાય કરવાનું, કેટલી વખત ગુણાકાર કરવાનું? 5 ટાઈમ્સ, 5 વખત. તો વેલ્યુ મળશે તમને -243y કી પાવર 5 upon 32. હવે જે નંબર્સ છે બધા એક બ્રેકેટમાં કરી લો અને બાકી જે વેરિયેબલ્સ છે x એન્ડ y એને બહાર રાખો. તો 126 ઇન્ટુ 16 ઇન્ટુ -243 અપોન 81 ઇન્ટુ 32. તો જો માઇનસ બહાર રાખો, બાકી વેલ્યુઝ એમનામ આપણે બ્રેકેટમાં લખી દીધી. બ્રેકેટની બહાર x કી પાવર 4 એન્ડ y કી પાવર 5. આ ત્રણે ત્રણનો મલ્ટીપ્લાય કરી દો. તો 48988 અને અપોનમાં 81 ઇન્ટુ 32 2592. તો વેલ્યુ શું મળશે? x કી પાવર 4, y કી પાવર 5. આ બ્રેકેટની બહાર આની વેલ્યુ આવશે માઇનસ, શું મળશે ડિવાઈડ કરો એટલે 48988 અપોન 2592 ની વેલ્યુ આવશે -189. x કી પાવર 4, y કી પાવર 5. આ બીજો મિડલ ટર્મ થયો, 6th ટર્મ, બરાબર. તો જ્યારે ઇવન નંબર હશે ત્યારે તમારે એક મિડલ ટર્મ મળશે, ઓડ નંબર હશે ત્યારે તમારે બે મિડલ ટર્મ ફાઇન્ડ કરવાના રહેશે. એક્સરસાઇઝ, એક્સરસાઇઝમાં 3 જ ક્વેશ્ચન છે. કયા કયા છે? ઓપરેન્ડ ના મિડલ ટર્મ ઇન ધ એક્સપેન્શન ઓફ x અપોન 3 -3 અપોન x કી પાવર 5. હવે જો આમાં 5 છે, જે n ની પાવર છે, n ની વેલ્યુ છે 5, એ ઓડ નંબર છે, બરાબર. તો ઓડ નંબર માટે શું કરવાનું? બે મિડલ ટર્મ ફાઇન્ડ કરવાના રહેશે. તો કયા કયા આવશે? 5 + 1 / 2 મીન્સ 6/2 થર્ડ એન્ડ ફોર્થ ટર્મ ફાઇન્ડ કરવાના રહેશે, બરાબર. સેકન્ડ વન ઇઝ ઓપટેન્ડ ના મિડલ ટર્મ ઇન ધ એક્સપેન્શન ઓફ a અપોન x માઇનસ x અપોન a કી પાવર 10. 10 ઇવન નંબર છે, તો ઇવન નંબર માટેનો મિડલ ટર્મનો ફોર્મ્યુલા શું હતું? n/2 + 1 ટર્મ. તો 10/2 + 1 મીન્સ 5 + 1, 6th ટર્મ તમારે આમાં ફાઇન્ડ કરવાનું રહેશે. થર્ડ વન ઇઝ ઓપટેન્ડ ધ મિડલ ટર્મ ઇન ધ એક્સપેન્શન ઓફ x -1 / x કી પાવર 11, મીન્સ ઓડ નંબર છે. એમાં બે મિડલ ટર્મ આવશે. કયા કયા? n + 1 / 2 એન્ડ n + 3 / 2. તો ફર્સ્ટ શું હશે? 11 + 1/2 મીન્સ 12/2, 6th ટર્મ. પહેલો મિડલ ટર્મ 6 વાળું ફાઇન્ડ કરવાનું. સેકન્ડ 11 + 3 મીન્સ 14/2, તો 7th ટર્મ આવશે, બરાબર. તો થર્ડમાં 6 એન્ડ 7th ટર્મ ફાઇન્ડ તમારે કરવાનું રહેશે. આ ત્રણેય 3 ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે, તમારા હોમવર્કમાં છે. ઓકે, થેન્ક યુ.